રામચંદ્રના સાથીદળ ગામ પાસે આવેલ નેશનલ હાઈવે પરનો પુલ અચાનક ધરાશાયી થયો હતો. કરુણાથી આશરે 12 કિલોમીટર દૂર સાતુદળ ગામની નજીક બપોરે 2 વાગ્યાની આસપાસ 60 થી 70 વર્ષ જૂનો પુલ અચાનક ધરાશાયી થયો હતો, જે 2015માં નેશનલ હાઈવે ઓથોરિટીએ તેના હસ્તગત કરી લીધો હતો, જે બાદ આ પુલ અચાનક જ બેસીને ધરાશાયી થયો હતો, જેમાં આ પુલના રિપેરિંગ કામમાં પણ ગોલમાલ થયેલી દેખાઈ હતી. આ પુલ તૂટી પડતા અહીં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જ્યારે પુલ ધરાશાયી થયા બાદ NHAIના ડેપ્યુટી ઇન્જિનિયર અહીં તપાસ કરવા માટે આવી પહોંચ્યા હતા અને ધરાશાયી થયેલ પુલનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં અધિકારીઓ મીડિયા સમક્ષ ગપગોળામાં જવાબ આપીને સમગ્ર ઘટનામાં હાથ ઊંચા કરવાનો પ્રયત્ન કરી કેમેરાથી દૂર જતા રહ્યા હતા. આ પુલને અંદાજે 50 વર્ષ જેટલો સમય થયેલો છે અને સ્ટેટના વખતનો બનેલો છે. આ બનાવ લગભગ 2 વાગ્યાની આસપાસ બનેલો છે. આજે અત્યારે વૈકલ્પિક વ્યવસ્થા રૂપે ડાયવર્જન કરેલું છે, ડાયવર્જન કરીને ટ્રાફિક ચાલુ કરી આપીએ છીએ. આજ લગભગ બપોરના હું અહીંથી નીકળો ત્યારે મારી હોટલ કલ્યાણકૃપ હોટલથી આવતો હતો ત્યારે અચાનક આ પુલ જે 50-55 વર્ષ જૂનો છે એ ધરાશાયી થતાં મને અને બાજુમાં વિજયભાઈને જાણ થતાં અમે તાત્કાલિક બે અહીંયા ઘટનાસ્થળે પહોંચી ગયા. કોઈ જાતની કાંઈ જાનહાની થઈ નથી, પણ આ સાતોદળ અહીંથી તો લગભગ સાતોદળ સુધીમાં આવા 4-5 એવા પુલ છે જે તાત્કાલિક આમ તો બનાવવાના જાય, રિજેક્ટ કરવાની જરૂર છે અને બીજા નવા બનાવવાની જરૂર છે એવી ગામવતી તરફથી અમારી માંગ છે. ટ્રાફિક આ રોડ હવે નેશનલમાં છે એટલે ટ્રાફિકનો પ્રશ્ન તો સાહેબ રહેવાનો જ છે. અવરજવર અત્યારે બંધ છે, પણ અત્યારે એટલી બધી ઇમરજન્સીમાં આ બધા જે આવી ગયા છે સાહેબને એ બધા. જામનગર અને જૂનાગઢનો જે રોડ છે એમાં કાલાવાડ અને જામકંડોરણાની વચ્ચે સાતોદળ પાસે એક પુલ ધરાશાયી થયેલ છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થયેલ. તો એના માટે ખીજડીયા અને સાતોદળ પાસે અમારા પોલીસના પોઈન્ટ રાખી અને ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવેલ છે અને સ્થાનિકોની મદદથી અત્યારે એક ઓલ્ટરનેટ રૂટ કે બાજુમાંથી બાયપાસ જેવું બનાવી અને ટ્રાફિકને પૂર્વવત કરવાની તૈયારી. આ જૂનો પુલ જર્જરિત પુલ હતો જે તૂટી ગયો છે બપોરે 1 વાગે ધડાકાભેર. એની નીચે માલધારી સમાજના લોકો ઢોર ચારતા હોય, રાતના બપોરનો ટાઈમ હોય અને ત્યાં આરામ કરવા માટે બપોરે ઢોર રાખતા હોય. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી અને જેતપુરથી DYSP સાહેબ પછી માર્ગ મકાનના બધા અધિકારીઓ હાજર છે. એ કામ ચલાવ રસ્તો કરીએ છીએ અને જે પૂરજોશમાં કામગીરી ચાલુ છે અને તંત્ર તરફથી સારો સહકાર મળેલ છે અમને. હા, રજૂઆત તો કરી હતી અવારનવાર. આની આગળ એ 4-5 પુલ આવા જ છે, તૂટે એવા જ, અને એ ક્ષતિગ્રસ્ત જ છે અને એ ક્યારે એનું એક્સિડન્ટ થાય, કોઈ બનાવ ન બને એની પહેલાં સરકારે તાત્કાલિક એને રિપેર કરવાની અમારી માગણી છે. તંત્ર તો અમે પછી કેટલાક પહોંચે અમને એમ કે થઈ જશે અમને એવી બાહેંધરી આપતા એ લોકો. અમે તાલુકામાં જિલ્લા લેવલે બધી રજૂઆત કરતા પણ કે થઈ જશે આ જવું બન્યું કે સદનસીબે કોઈ જાનહાનિ.